નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં વિજ્ઞાન વિષયના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે. તો અહીં એક રાસાયણિક પ્રક્રિયા આપેલી છે અને તેના માટેના 4 વિધાનો નીચે આપેલા છે, એ, બી, સી અને ડી. તો આ રાસાયણિક પ્રક્રિયા માટે આ 4 વિધાનમાંથી કયા વિધાન ખોટા છે તે આપણે જવાબ તરીકે સિલેક્ટ કરવાના છે. તો જવાબ થશે એ અને બી, એટલે કે લેડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, આ વિધાન ખોટા છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, અહીં એક રાસાયણિક સમીકરણ લખેલું છે, Fe2O3+2Al ગીવ્સ Al2O3+2Fe, ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે. તો અહીં 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ એ સંયોગીકરણ પ્રક્રિયા, બી દ્વિવિસ્થાપન પ્રક્રિયા, વિકલ્પ સી વિઘટન પ્રક્રિયા અને વિકલ્પ ડી વિસ્થાપન પ્રક્રિયા. તો જવાબ છે વિકલ્પ ડી વિસ્થાપન પ્રક્રિયા. તો આ સમીકરણની અંદર વધારે ક્રિયાશીલ તત્વ જે છે Al, તે ઓછા ક્રિયાશીલ તત્વ Fe ને તેના સંયોજનમાંથી દૂર કરે છે, બરાબર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે લોખંડના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે, સાચા જવાબ પર નિશાન કરો. તો જવાબ આવશે વિકલ્પ એ, હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે સંતુલિત રાસાયણિક સમીકરણ શું છે, રાસાયણિક સમીકરણોને શા માટે સંતુલિત કરવા જોઈએ. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોની બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે દ્રવ્ય સંરક્ષણ અથવા તો દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી, આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ. દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ, આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સંતુલિત કરો. એ, હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે, તો એનું રાસાયણિક સમીકરણ અહીં લખેલું છે, બરાબર. સંતુલિત રાસાયણિક સમીકરણ જે છે તે અહીં લખેલું છે, N2 વાયુ છે એટલે ગેસ ફોર્મમાં આવશે, કૌંસમાં G. ત્યાર પછી 3H2 ગીવ્સ 2NH3. ત્યાર પછી આગળ B, હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને અથવા તો દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ આપે છે, તો એના માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ નીચે લખેલું છે. ત્યાર પછી આગળ C, બેરિયમ ક્લોરાઇડ એમોનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે, તેમજ બેરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે, તો તેના માટેનું સમીકરણ અહીં લખેલું છે, જે તમારે જોઈ અને લખવાનું છે. ત્યાર પછી આગળ D, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે, તો એના માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખેલું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે નીચેના રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો, જેમાં એ છે HNO3+CaOH2 ગીવ્સ CaNO3+H2O. તો તેના માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ અહીં લખેલું છે, 2HNO3+CaOH2 ગીવ્સ CaNO3+2H2O. તો આપણે અહીં સંતુલિત રાસાયણિક સમીકરણ માટે અહીં અને અહીં 2નો ઉમેરો કર્યો છે, બરાબર. ત્યાર પછી આગળ બીજું, NaOH+H2SO4 ગીવ્સ Na2SO4+H2O. તો એના માટેનું સંતુલિત રાસાયણિક સમીકરણ નીચે લખેલું છે. ત્યાર પછી ત્રીજું, NaCl+AgNO3 ગીવ્સ AgCl+NaNO3.
તો આ સમતોલિત રાસાયણિક સમીકરણ છે જ તે, બરાબર, એમાં આપણે કોઈ જાતનો ઉમેરો કરવાની જરૂર નથી. ત્યાર પછી ચોથું છે, બી એ સી એલ ટુ પ્લસ એચ ટુ એસ ઓ ફોર ગીવ્સ બી એ એસ ઓ ફોર પ્લસ એચ સી એલ. તો આ સમીકરણ જે આપેલું છે તેમાં આ એચ સી એલ જે છે તેની આગળ અહીં ટુ મૂકવાનું આવશે, બરાબર, એટલે આપણું સમીકરણ સમતોલિત બની જશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે, નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. તો અહીં રાસાયણિક પ્રક્રિયાઓ જે છે તેને શાબ્દિકમાં લખેલી છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગીવ્સ કેલ્શિયમ કાર્બોનેટ વત્તા પાણી. તો એને સમીકરણ સ્વરૂપમાં આ મુજબ લખી શકાય, સી એ ઓ એચ ટ્વાઇસ પ્લસ સી ઓ ટુ ગીવ્સ સી એ સી ઓ થ્રી પ્લસ એચ ટુ ઓ. ત્યાર પછી બીજું, ઝીંક વત્તા સિલ્વર નાઇટ્રેટ ગીવ્સ ઝીંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. તો એના માટેનું સમીકરણ અહીં લખેલું છે. ત્યાર પછી આગળ જોઈએ, સી એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ ગીવ્સ એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર. તો એના માટેનું અહીં સમીકરણ લખેલું છે. ત્યાર પછી ડી, બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ, અહીં સલ્ફેટ છે, પોટેશિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ ગીવ્સ બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. તો એના માટેનું સમીકરણ અહીં લખેલું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે, નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. તો અહીં શબ્દોમાં આપેલું છે, પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઇડ ગીવ્સ પોટેશિયમ આયોડાઇડ પ્લસ બેરિયમ બ્રોમાઇડ. તો અહીં નીચે જે આપેલું છે તે નિપજો છે અને ઉપર જે આપેલું છે તે પ્રક્રિયકો છે. તો એના માટેની અહીં સમીકરણ લખેલું છે, ટુ કે બી આર પ્લસ બી એ આઈ ટુ ગીવ્સ ટુ કે આઈ પ્લસ બી એ બી આર ટુ. અને આ પ્રક્રિયા કેવી છે, દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. ત્યાર પછી આગળ, બી ઝીંક કાર્બોનેટ ગીવ્સ ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. તો એનું સમીકરણ લખેલું છે અને આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. પ્રક્રિયકની સંખ્યા કેટલી છે, એક, અને નિપજની સંખ્યા એક કરતાં વધારે છે. ત્યાર પછી સી, હાઇડ્રોજન પ્લસ ક્લોરિન ગીવ્સ હાઇડ્રોજન ક્લોરાઇડ. તો આ પ્રક્રિયા કેવી થઈ, સંયોગીકરણ પ્રક્રિયા છે. ત્યાર પછી છે ડી, મેગ્નેશિયમ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ ગીવ્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ વત્તા હાઇડ્રોજન. તો એના માટેની અહીં સમીકરણ જે છે તે લખેલું છે, સમતોલિત રાસાયણિક સમીકરણ. અને આ પ્રક્રિયા કેવી થશે, વિસ્થાપન પ્રક્રિયા, વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના જે સંયોજન છે તેમાંથી દૂર કરે છે, બરાબર. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો. તો સૌથી પહેલાં વ્યાખ્યા લખેલી છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની, જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ અહીં લખેલા છે, કુદરતી વાયુ, અહીં છે સી એચ ફોર આવશે, બરાબર, સી એચ નહીં પણ સી એચ ફોર, કુદરતી વાયુ સી એચ ફોરના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તેનું સમીકરણ અહીં લખેલું છે. ત્યાર પછી આગળ ઉષ્મા શોષક પ્રક્રિયા, તો એની વ્યાખ્યા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. ઉદાહરણ છે, સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો અહીં લખેલું છે તેની પ્રક્રિયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10, શ્વસનને ઉષ્મા શોષક પ્રક્રિયા સાથી ગણવામાં આવે છે, સમજાવો. તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે જીવન જીવવા માટે ઊર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી ઊર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને ગ્લુકોઝ બને છે, બરાબર. ખાસ યાદ રાખવાનું છે, કાર્બોદિત પદાર્થો જે છે, ભાત, બટેકા, બ્રેડ, એની અંદર કાર્બોદિત પદાર્થો હોય છે અને કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ અને શું બને છે, ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઊર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઊર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે એમ કહેવાય. એક માર્કમાં પૂછાઈ શકે કે શ્વસન એ ખાલી જગ્યા પ્રક્રિયા છે, તો જવાબ શું આવે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા.
તેની સમીકરણ અહીં લખેલું છે C6H12O6, આ ગ્લુકોઝ જે છે તેનું અણુસૂત્ર છે. ત્યાર પછી આ જે છે ઉર્જા, એ આયા નથી આવતી, એ આયા આવે છે, બરાબર. C6H12O6 એટલે કે ગ્લુકોઝ પ્લસ 6O2 ઓક્સિજન ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી, બરાબર. અહીંયા પ્લસ આવશે, પ્લસ પાણી, ત્યાર પછી વત્તા ઉર્જા, અહીંયા ઉર્જા આવશે નીચે, બરાબર. આ વત્તા કર્યું ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો. વિઘટન પ્રક્રિયામાં એકલ અને ઉર્જા આપતા તે બે કે વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે, જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુઓ ભેગા થઈને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત થાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 12, જેની સૂચના છે એવી વિઘટન પ્રક્રિયાઓના એક એક સમીકરણ લખો કે જેમાં ઉર્જાને ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. તો પહેલું છે ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા, તેના માટેના સમીકરણો અહીં લખેલા છે. ત્યાર પછી છે પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા, અને ત્યાર પછી છે વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા, તેના સમીકરણો અહીં લખેલા છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 13, જેની સૂચના છે વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે ઝીંક અને સિલ્વર પૈકી ઝીંક વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ તત્વ સિલ્વરને AgNO3 સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી મુક્ત કરે છે. અહીં સમીકરણ તેના માટેનું લખેલું છે. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી અથવા તો આપલે થતી હોય છે, જેમ કે અહીં સમીકરણ લખેલું છે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું, તો આ સમીકરણની અંદર BaSO4 સાથે સંયોજાય છે એટલે BaSO4 બેરિયમ સલ્ફેટ બને છે. ત્યાર પછી Na અને Cl એટલે સોડિયમ ક્લોરાઇડ બને છે, NaCl, બરાબર. એટલે આ Na આ Cl2 સાથે જોડાય છે, Na2 જે છે તે, અને BaSO4 એ જોડાય છે, બરાબર. એટલે અહીં સમીકરણ સંતુલિત કરવા માટે નિપજની અંદર NaCl આગળ 2 મૂકવામાં આવે છે, એટલે આ સમીકરણ આખું સંતુલિત સમીકરણ બને છે, બરાબર. તો દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આયનોની આપલે થાય છે અને વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. ત્યાર પછી બીજું સમીકરણ અહીં લખેલું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 14, જેની સૂચના છે સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે, તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. તો એના માટેનું સમીકરણ અહીં લખેલું છે Cu+2AgNO3 ગીવ્સ CuNO3 2Ag. તો આ સમીકરણની અંદર અહીં Ag આ જે છે સિલ્વર એનું વિસ્થાપન થાય છે, Cu કોપર જે છે તે NO3 સાથે સંયોજાય છે, અને આપણે સમીકરણને સંતુલિત કરવા માટે અહીં 2 જે છે તે સિલ્વર આગળ લખવાનું હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15, તમે અવક્ષેપણ પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો. તો જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ અહીં લખેલું છે AgNO3+NaCl ગીવ્સ AgCl+NaNO3. અહીં AgClના સફેદ અવક્ષેપ મળે છે. ત્યાર પછી આગળ બીજી પ્રક્રિયા છે BaCl2+K2SO4 બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ ગીવ્સ બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. અહીં બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ મળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16, ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના 2 ઉદાહરણ સહિત સમજાવો, જેમાં પહેલું છે ઓક્સિડેશન. તો આ પ્રક્રિયામાં પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન દૂર કરે છે. દાખલા તરીકે તેના માટેનું અહીં ઉદાહરણ છે C+O2 ગીવ્સ CO2
એટલે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન વત્તા ઓક્સિજન ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી બીજું સમીકરણ લખેલું છે, કોપર વત્તા ઓક્સિજન ગીવ્સ કોપર ઓક્સાઇડ, સમીકરણ સંતુલિત કરી અને અહીં લખેલા છે. ત્યાર પછી ઉપરની પ્રક્રિયાઓમાં સી એટલે કે કાર્બન અને સીયુ એટલે કે કોપરનું ઓક્સિડેશન થાય છે. ત્યાર પછી આગળ છે બીજું રિડક્શન. તો આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે છે અથવા હાઇડ્રોજન મેળવે છે. તેના ઉદાહરણ અહીં લખેલા છે બંને. તો આ જે બંને પ્રક્રિયા છે તેમાં કોપર ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થાય છે. કોપર ઓક્સાઇડનું રિડક્શન થઈ અને કોપર બને છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને શું બને છે, કાર્બન મોનોક્સાઇડ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 17. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો અહીં તત્વ એક્સ એ કોપર છે, તેને હવામાં ગરમ કરતાં કાળા રંગનો કોપર ઓક્સાઇડ બને છે. તેનું સમીકરણ અહીં લખેલું છે. અહીં કોપરનું કોપર ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ પર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 19. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? તો તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખારો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 20. નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. પહેલું છે ક્ષારણ. તો એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. અહીં ક્ષારણ આવશે, કારણ નહીં. ઉદાહરણ તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાજે વગેરે ક્ષારના ઉદાહરણ છે. ક્ષારને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવવું અથવા ક્ષારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે અને આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ સક્રિય અથવા તો ક્રિયાશીલ ધાતુ ઝીંકનું તેની પર પડ લગાવવામાં આવે છે. ઝીંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. ત્યાર પછી બીજું છે ખોરાપણું. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશનની પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધપાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ અથવા તો કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.